મારી પાસે તેલુગુ વાર્તાઓનો એક સંગ્રહ આવેલો છે, કથા ભારતી તેલુગુ વાર્તાઓ. આ વાર્તાના સંપાદકો છે પુરાણમ અને વાકાટી. પુરાણમ સુબ્રમણ્યમ શર્મા અને વાકાટી પાંડુરંગારાવ આ બંને આ વાર્તાના સંપાદકો છે, અને એનું અનુવાદ કર્યું છે કુન્નિકા કાપડિયાએ. હવે પેલા તો મને સૌથી સારું ઇન્ટરેસ્ટિંગ આ પુસ્તક વિશે એટલે કેવું છે કે હું એટલા બિલકુલ નાના ગામડાની સ્કૂલમાં ગયેલી છું. મતલબ બહુ જ નાનું ગામ છે, એની તાલુકા શાળા છે, અને એ સ્કૂલની લાઇબ્રેરી, લાઇબ્રેરી મીન્સ ટુ સે કે એના બે કબાટ છે, કાચવાળા કબાટ આવે, અને એ બે કબાટમાં જે પુસ્તકો છે એમાંથી મને આ પુસ્તક મળ્યું છે. અને એક બીજી સારી વસ્તુ મને એ ગમી કે એ લોકો પાસે તોતો ચા નથી, ગુજરાતીમાં ભાષાંતર કરેલી તોતો ચા. મને એ વસ્તુ ખૂબ ગમી. અને તોતો ચાન ગુજરાત સરકારે હમણાં જે નવા નવા પુસ્તકો આપ્યા છે સરકારી શાળાઓને, એ બધાને આપી છે ગુજરાતીમાં અનુવાદ કરેલી, કારણ કે મેં સેમ પુસ્તક બે શાળાઓમાં લીધું. એજ્યુકેશન પોલિસીના અંતર્ગત કઈ રીતે ભણાવવું એના માટે થઈને મોટા બીજ મારો અવાજ ક્લિયર કીડીનો અવાજ આવે છે. એટલે સ્કૂલમાં એવા આશયથી તો ચાલ આપી છે કે તમારે સ્ટુડન્ટને કઈ તરફ વાળવાના છે, સ્ટુડન્ટ્સ કેવા હોવા છે, પ્લસ તમારે કઈ મેથડથી એને ભણાવવાના છે. એટલે આ સ્ટોરીની મને ખબર જ નથી, જયારે તે રિવ્યુ કરે તો ત્યાં વાળું એના ઉપરથી જયારે આ લોકો બુક સ્કૂલમાં આપે ને ત્યારે આઈડિયા આવે કે આ તો બહુ ગજબ વસ્તુ છે, ખરેખર શીખવવા જેવી વસ્તુ છે શિક્ષકોને. અને અત્યારના ટાઈમમાં તો ખાસ કે અત્યારનું ટીચિંગ છે ને એ બહુ પાવરફુલ થઈ ગયું છે. એટલે આજે એમાંથી એ જે મને તેલુગુ વાર્તા સંગ્રહ મળ્યો છે એમાંથી મેં મને ગમતી વાર્તા લઉં છું, ઠાકુરની પાલકી. હવે ત્યાં એવું છે કે એ શરૂ એવી રીતે થાય છે કે કાશી મજલી, કાશી મજલી શબ્દ આવે છે શરૂઆતમાં જ. હવે કાશી મજલી શું છે તો, કાશી જતા એક કાફલામાં પડાવે પડાવે વાર્તા થાય, અને એ વાર્તાઓ એટલે કાશી જવું હોય ત્યારે જે કાફલો હોય એ રસ્તામાં જતો હોય, પદયાત્રા કરતો હોય, અને એના પડાવો હોય ત્યાં એ લોકો વાર્તાઓ કરે, અને એ વાર્તાઓ પછી પાછળથી બહુ જ મશહૂર થઈ, અને એને કહેવાય છે મજલી. મજલી એટલે મુકામ, મુકામે મુકામે જે વાર્તાઓ થાય એને મજલી કહે છે. હવે આ ઠાકુરની પાલકીમાં એક જગ્ગુ કરીને નાનો છોકરો છે. હવે જગ્ગુ છે ને એ મતલબ બહુ જ લાડકોડ થી ઉછરેલો છે, મતલબ કે ને કે માનતાઓથી મળેલું સંતાન હોય એટલે આમ પેમ્પર્ડ ચાઈલ્ડ, એને ક્યાંય જવા ન દે, બહુ વધારે લોકો સાથે બહાર રમવા ન મળે, ન દે એની દાદી ને એની નાની ને એની મમ્મી એને બોલાવી. હવે એમાં કારણ એવું છે કે એના પપ્પા નથી હોતા એટલે એની મમ્મી ને એની નાની એને દાદી એને બહુ આમ લાડકોડ થી ઉછેરે છે, અને જગ્ગુથી બધાને બહુ આશા હોય છે એટલે બધા એને વધારે લાડ કરે છે. એના લીધે એવું થાય છે કે જગ્ગુ છે ને એ કોઈ એવા ટાસ્ક કરી નથી શકતો જેમાં થોડી હિંમત જોઈએ. એકદમ છોકરો હોય એને બહુ વધારે ખબર પડે, અને આમ એના દાદી ને એની મમ્મી ને એને માંગી વસ્તુ આપી દે એટલે એ વધુ શીખે નહીં. હવે જગ્ગુના દોસ્તો પણ બહુ ઓછા છે, આ લોકોને દોસ્ત બનાવું એના દોસ્તો કોઈ બનતા નથી. બધા જગ્ગુને એમ જ કે ભાઈ તું થોડો ઢીલો છે માનલો છે ઉડાવી દે એની વાત. પણ એ દરમિયાન જગ્ગુનો એક દોસ્ત હોય છે સત્ય, સત્યમ જગ્ગુની સાથે રહે, જગ્ગુની અને જગ્ગુને સારું લાગે એની સાથે, સત્યમ એ સામાયના ઘરમાં જ રહેતો હોય છે. હવે એક વખત એવું થાય છે કે જગ્ગુને બહુ જ તાવ આવે છે, એ દરમિયાન એને
કઈ જ ગમે નહીં, અને એને મમ્મી એને ક્યાંય જવા ન દે, કશું જ ન કરે, ઘરમાં ને ઘરમાં પૂરી રાખે. તો કેમ રોજ આવે જગ્ગુને મળવા, જગ્ગુના ખાટલે બેસે અને જગ્ગુ સાથે વાતો કરે. વાતોમાં એવું હોય કે આજે સ્કૂલમાં આવું થયું, આજે સ્કૂલમાં તેવું થયું, મારા ઘરમાં આવું થયું, એવી બધી ડિટેલ એને કે આજે આપણી સ્કૂલમાં નવા સર આવ્યા હતા, એમની સાયકલની હવા કાઢી અને બધાએ સરને હેરાન કરેલા, આવી બધી વાતો સંભળાવે એટલે જગ્ગુ ખુશ થઈ જાય. એ સત્યમ જેટલી કલાક જગ્ગુને મળવા આવે એ દરમિયાન એને તાવ શું છે કે કશું એ બધું ભૂલાઈ જાય અને જગ્ગુ ખુશ ખુશાલ રહે. સત્યમ જતો રહે એને ના કરે. પછી થોડા દિવસો પછી એ જગ્ગુ તો ઠીક થઈ જાય છે. હવે વારો આવે છે સત્યમ. સત્યમ ને નીકળે છે ઓરી મિઝલ્સ. હવે જગ્ગુને જવું હોય છે સત્યમ પાસે કે ભાઈ હું રોજ, જેમ સત્યમ મને રોજે તાવમાં બધું પૂછતો હતો કે તને કેવું છે કેમ નહીં, અને રોજ બધી ખબરો સંભળાવતો હતો, તો હવે જગ્ગુને સત્યમને કહેવું છે બધું. પણ સત્યમ પાસે કોઈ જગ્ગુને જવા નથી દેતું. જગ્ગુ એવું દ્રઢપણે માને છે કે સત્યમ આવ્યો હતો ને રોજ મને એક કલાક મળવા, એટલે જ હું ઠીક થયો છું, નહીતર હું ઠીક ના થાત. કારણ કે સત્યમ હતો તો જ મને સારું કહ્યું છે. હવે આ વસ્તુ એને કરવી છે કે હું એ સત્યમ પાસે જઉં. સત્યમને બિચારાને એકલા એકલા કેવું ખરાબ લાગતું હશે, પણ એને કોઈ જવા નથી દેતું કારણ કે એને ઓળી નીકળ્યા છે. એ બિચારો એની મમ્મી પાસેથી છુપાઈ છુપાઈને જાય તો એના ઘરમાં એ કોઈ આવવા નથી દેતું, કે એવું કહે છે કે ભાઈ તું એ નાનો છોકરો છે ને તને ઇન્ફેક્શન થઈ જશે. તો જગ્ગુ બે બે કલાક સુધી એના ઘરની બહાર ઉભો રહે, પછી એના ઘરમાંથી કોઈ નીકળે તો પૂછે કે સત્યમને કેવું છે, અને એક એવો બનાવ આવે છે કે એમાં સત્યમની ડેથ થઈ જાય છે બિઝનેસમાં. અને જગ્ગુ એટલું રડે છે અને એવું લાગે છે કે મારા કારણે જ થયું, કારણ કે સત્યમ મને મળવા આવતો હતો એટલે હું ઠીક થઈ ગયો, પણ હું સત્યમને મળવા નથી થઈ શક્યો એટલે સત્યમ ઠીક ના થયો. જગ્ગુને બહુ જ ખરાબ ફીલ થાય છે, એટલું ગિલ્ટી ફીલ થાય છે. એ દરમિયાન આ બધામાં જ એને એક એક સત્ય સમજાઈ જાય છે, ધ રિયાલિટી ઓફ ડેથ, કે ભાઈ આવું થવાનું જ છે દરેક સાથે. અને પછી એવું થાય છે કે એ પેલી જે તોફાની ડોળકી હોય છે ને, જેને નમાલો ને માનસો કહીને એની સાથે ભણવાની ના પાડતો હોય પાડતા હોય છે, એની સાથે ભણવા બહુ પ્રયત્ન કરે છે. એના માટે તોફાનો કરે, આમ પેલું જગે ને કે છોકરાઓના જે પેલા તોફાન મસ્તી વાળા ટાસ્કો એવા કરવાના પ્રયત્નો કરે, એવું બધું જ કરે છે. હવે આ વાર્તા એ સાયમલ્ટેનિયસ ચાલતી હોય છે કે જગ્ગુની માનસિકતા આવી થઈ ગઈ છે બિચારાની, અને એને સત્યમ ના લીધે બહુ જ ગિલ્ટી ફીલ થાય છે કે હું સત્યમને સાચો ના કરી શકે. જો હું રોજ અઠવાડિયામાં એક વખત એને, દિવસમાં એક વખત એને મળવા જતો હતો એક કલાક, તો સત્યમ સાચો થઈ ગયો. એ દરમિયાન એવું થાય છે કે ગામમાં એક છોકરાની ડેથ થઈ જાય છે. ઓકે, એ થોડો મોટો હોય છે અને આખા ગામમાં એ પાણી પહોંચાડતું હોય છે. આ વાર્તાઓ તેલુગુ છે. એ જગ્યા એવું હશે, એક છોકરો હશે જે બધાને ઘડા અને ડોલથી પાણી પહોંચાડતો હશે ગામમાં પીવાનું. એના ઘરમાં કોઈ હતું નથી, એની મમ્મી અને એ છોકરો. હવે આ વાર્તા જૂના સમયની છે, એટલે એ વખતે ઊંચ નીચના ભેદભાવો હતા. તો એની મમ્મી એક જ છે, એ મમ્મી સત્યમની મમ્મી સાથે વાત કરતી હોય છે કે બેન હું શું કરું. સોરી, સત્યમની મમ્મી એ લોકો જે તોફાની ટોળકી વાળો છોકરો હોય છે ને, તેની સાથે જગ્ગુને ભળવું હોય છે, એની મમ્મી સાથે એ જે છોકરો મરી ગયો છે એની મા વાત કરે છે કે બેન હું શું કરું કે મારા છોકરાને અગ્નિ સંસ્કાર કરવા માટે કોઈ તૈયાર નથી, આખા ગામને પાણી પહોંચાડે છે. હવે એના વગર એવું છે કે બે દિવસ એની બોડી રહે છે ઘરમાં, તો ગામમાં કે પાણી નથી પહોંચતું. તો એ જે તોફાની ટોળકી વાળો છોકરો હોય છે ને, એની મમ્મી એને બિચારીને 2 રૂપિયા આપે છે કે લો બેન તમે, તમને મદદ કરવા માટે. પણ એ પેલો છોકરો બારીમાંથી જોઈ જાય છે, એટલે એની સાથે જાય છે અમ્મા સાથે કે અમ્મા હું તમારી સાથે આવું. એની મમ્મી એને ના પાડે છે, પણ એ જે સૌથી તોફાની હોય છે જેની સાથે રમવાની બધા ના પાડતા હોય છે, એ જ છોકરો એ અમ્મા સાથે જાય છે અને એવું કહે છે કે હું મદદ કરીશ તમને એની અંતિમ ક્રિયા કરવામાં. અને એ વખતે જગ્ગુને અચાનક આમ જોમ ઉપડે છે, એની દાદીને એની મમ્મી એને ઘરમાં ખેંચવા માંગતા હોય છે, એ કોઈ નાથી ઊભો રહેતો જ નથી, સીધી બાર દોડ મૂકે. એ દોડ મૂકે અને સૌથી પહેલો હાથ એ તોફાની છોકરા,
અને પછી એની સાથે બધા છોકરાઓ જોડાય છે અને એ લોકો બધા ભેગા થઈને એવું કહે છે કે અમે અમ્મા તમારા દીકરાની અંતિમ ક્રિયા કરી. અને પછી ગામના લોકોને ગિલ્ટી ફીલ થાય છે કે જો આટલા નાના નાના છોકરાઓ આવું કરી શકતા હોય અને આપણે ઊંચ નીચના ભેદભાવમાં શરમ કરતા રહી ગયા. અને આ રીતે એ કામ કરી અને જગુ એનું જે સત્યમ વાળું ગિલ્ટ હોય છે ને એ થોડું ઓછું કરે છે કે હું સત્યમ ની મદદ નતો કરી શક્યો પણ મેં આની સાથે રહી અને આ છોકરાની અંતિમ ક્રિયામાં મદદ કરી. તો અલ્ટિમેટલી એન્ડ એવો આવે છે કે જગુને થોડી શાંતિ થાય છે. જગુ એનો જે ફિયર હોય છે ને કે એના દાદી અને એની મમ્મી એને પેમ્પર કરેલો છે જેના લીધે બહારના લોકો સાથે પડતા કે કોઈ મુશ્કેલ ભર્યું ટાસ્ક કરતા ડરતો હતો એ ડર પણ ઓછો થાય છે અને અલ્ટિમેટલી હેપી એન્ડિંગ થાય છે. આ વાર્તાની શરૂઆતમાં ઠાકુરની પાલખી નીકળતી હોય છે અને જગુ છે એ નાનો હોય છે ત્યારે ઠાકુરની પાલખીની નીચેથી નીકળે એટલે બધા એવું કે આપણને કોઈ બીમારી ન થાય એવી રીતે છોકરાઓ રમતા. આપણે ત્યાં આવો રિવાજ છે તાજિયાની નીચેથી નીકળવાનો કે ત્યારે તાજિયા હોય ત્યારે બધા દોડીને એમ કે નાના છોકરાઓ તાજિયા નીચેથી નીકળો એટલે આખું વર્ષ તમને તાવ નહીં આવે. એટલે એવો જ સેમ વસ્તુ ત્યાં હોય છે કે ત્યાં ઠાકોરની પાલખીમાં રિવાજ હોય છે. અને પછીનો જ્યારે વાર્તાનો એન્ડ હોય છે ને ત્યારે જગ્ગુ છે બાજુમાં ખોળામાં એનો દીકરો બેઠો છે અને એના દીકરાને કહે છે કે જા બેટા ઠાકોરની પાલખી નીચેથી રમવા જતો હોય. આ વાર્તાનો એટલે આખું એમાં એની લાઈફ સાયકલ આવે છે. બહુ સખત હતી બધી જ વાર્તાઓ બહુ સરસ છે. પણ આ તો બાપરે બહુ ટચિંગ સ્ટોરી હતી. હા પણ તને આ બહુ જ ગમી. હજી મેં અડધી જ પુસ્તક વાંચી છે ને એમાંથી તને આ બહુ ગમી એટલે ત્યાં જ લઈ લીધી.